વાલા દિવ્યાંગ ન્યૂઝના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયોમાં બાલુકાકાના નામથી આખા સુરતમાં એમને લોકો ઓળખે છે, જેમણે સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર પર ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે. બાલુકાકા, અમારા સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાલુકાકા, આપના વિશે થોડો પરિચય આપો. પરિચય અને ઓળખ શબ્દ તો બંને જુદા છે ને બંનેના હેતુ પણ જુદા છે. પરિચય કોનો અપાય? પરિચય નામ, રૂપ, રંગ, ઘાટ અને માણસની પ્રકૃતિનો અપાય. પણ ઓળખ તો માણસને નજીક જતાં એના જીવનના, એના કાર્યો, સંસ્કાર, એના એના સાથેના આવતા કામ અંગેના જે એના સદગુણો ને ગુણોનો જે પરિચય મળે ત્યારે એ સાચો પરિચય છે. બાકી પરિચય જો દેહ દ્રષ્ટિ આપવા જાઉં તો મારું નામ બાલુભાઈ એમ પટેલ છે. હું ઉમરા ગામનો વતની છું. મૂળ તો મારું ગામ હસ્તા જોખા છે, કામરેજ તાલુકાનું. પણ છેલ્લા 40 વર્ષથી અમે આ ગામમાં રહીએ છીએ. મારો અત્યારે મારી ઉંમર 83 વર્ષની થઈ છે. હું MS યુનિવર્સિટીમાં 4 વર્ષ અભ્યાસ કર્યો ટેક્સટાઇલ ટેકનોલોજીનો. તે અભ્યાસ કર્યા દરમિયાન ત્યાર પછી ઇંગ્લેન્ડ લેન્કેસરમાં બોલ્ટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમને ટેક્સટાઇલનો અભ્યાસ કર્યો. વિવિંગ ફેસિલેશન કરીને હું ભારત આવ્યો અને મારા સુરતમાં આવ્યા પછી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સ્પિનિંગ મિલ નામની સંસ્થા, જે હિન્દુસ્તાનની અદ્યતનમાં અદ્યતન સંસ્થાથી, જે હિતેન્દ્રભાઈ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું 1966માં 27 ઓક્ટોબરે, તે સંસ્થામાં મેં છેલ્લા 5 વર્ષ કામ કર્યું. આખું સંસ્થાની અંદર સંચાલન કર્યું. એક નવી દિશામાં જવા માટેનો મારી, કે આ દેશની અંદર આવીને મને તો વર્તમાનમાં એવું કહેવા માટે તો ભારત આવો જ નહીં, પણ મારો એક સંકલ્પ હતો કે મારે મારા દેશમાં જવું છે. ભલે મને 2 ટાઈમ ખાવાનું મળે કે 1 જોડ 2 જોડ કપડાં મળે, કે મારે મારા દેશમાં જવું છે. અને એ સંકલ્પ આધીન હું આ મારા દેશમાં પાછો આવ્યો. મારા કાકા કાકી, અમારું ઘર ઇંગ્લેન્ડમાં હોવા છતાં હું ત્યાં ન રહેતા કોઈ કુદરતી નિયતિ આધીન હું આ દેશમાં આવ્યો અને મારા આ કાર્યમાં જોતરાયો. આપને કેટલી ઉંમરથી સેવાકીય પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું હતું અને આપને કેટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી? સેવાકીય પ્રવૃત્તિમાં આવવાનું મૂળ કારણ તો મને કુદરતનું નિયતિ ગણું છું. કારણ કે મારી ઉંમર દરમિયાન જ્યાં જ્યાં મેં સંસ્થાઓમાં કામ કર્યું તે સંસ્થાઓમાં બી છેલ્લે RKTM માર્કેટ, જે સુરત કોટન મિલ ગણાતી હતી, એ મિલની અંદર સાગર બિલ્ડર્સના માલિકોએ એ મિલ લીધી. એ મિલના લીધા પછી એને ડિમોલિશન કરીને મશીનરી વેચવા માટે એને ટેક્સટાઇલના એક અનુભવી તજજ્ઞ તરીકે મને એ લોકોએ એમ્પ્લોય કર્યો. 1998-2001 સુધી હું એ સંસ્થામાં રહ્યો. એક મને એક કુદરતનું એક નિયતિનું એક મોટું ચમત્કાર લાગે છે કે જે મિલની અંદર 1958માં હું એક કારીગર તરીકે શીખવા ગયેલો, એ મિલમાં જ મારે એ મિલને વેચવાનો મારા હસ્તક આવ્યું. એ મોટું કુદરતી મારી પણ મોટી કૃપા ગણું, જવાબદારી ગણું. એ મિલની અંદરથી વેચીને અમે લોકોએ મિલને ડિમોલિશ કરીને એક આખી માર્કેટ ઊભી કરી, જેને કે RKTM રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટ, જે અત્યારે સુરતની સારામાં સારી માર્કેટમાંની એક માર્કેટ છે. આ લગભગ 2000 કરોડનો પ્રોજેક્ટ હતો અને એમાં હું 3 વર્ષ મેં મારી સેવા આપી. અને સેવા આપ્યા પછી લગભગ એ સમયે મારી ઉંમર, એ સેવા એ જે સંસ્થાના માલિકોએ મને કીધું, બાલુકાકા તમે અમારી સાથે ઠોકાવો, અમે તમને વિદેશમાં લઈ જઈએ અને ત્યાં બીજી કંપની સ્થાપીએ, એમાં તમે કેવું કેટલું રોકાણ કરવા તૈયાર છે, પણ તમે રોકાતા હોય તો જ અમે તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર છે. પણ મને મારી એક અંતઃકરણમાં એવી સ્ફૂર્ણા થઈ કે મારી ઉંમર તે સમયે લગભગ 60 વર્ષની હતી, તો મેં એક સંકલ્પ કર્યો કે 60 વર્ષની ઉંમર પછી મારે મારા જીવન સેવામાં સંપલાવવું છે. માનવ માત્ર માટેની, એક જે માનવ ધર્મ દેહ મળ્યો છે, માનવ માટે જો ઉપયોગી નહીં બનશે તો કોનું ઉપયોગી બનશે? આ સંકલ્પ આધીન મેં મારા પરિવારના કુટુંબીજનોને કીધું કે દીકરાઓ, મારે હવે પછી મારો શેષ જીવન મારે કેવળ માનવ સેવા, માનવ કલ્યાણના કામમાં જ મારે સમર્પિત કરવો છે. તો તમે પરિવારજોને મારી એક નંબર વિનંતી છે કે હું તમે કોઈ પણ કાર્ય કરો, એ તમારા સંસ્કાર આધીન, તમારા પોતાના જવાબદારી લક્ષ આધીન, પરિવારના સૌહાર્દને આધીન કામ કરજો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું મારી તમને સેવા સૂચના અને તમને શિખામણ નહીં પણ મારી ભલામણ કરીશ. સ્વામી વિવેકાનંદ પર જ અભ્યાસ કરવાની ઈચ્છા કઈ રીતે જાગી, એની પાછળનું કારણ શું? સ્વામી વિવેકાનંદ નામ ઇટસેલ્ફ ઇઝ નોટ અ વર્ડ, ઇઝ એન એનર્જી. વાય સ્વામી વિવેકાનંદ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્વામી વિવેકાનંદ? સ્વામી તો દુનિયામાં ઘણા છે, વિવેકાનંદ તો એક જ રહેશે
અને એક જ હતો, એક જ છે અને એક જ રહેશે. શાનાથી, શા માટે? એ તો એના જીવનના કર્મ, કાર્ય અને એના પુરુષાર્થથી એને પ્રાપ્ત કરેલી ડિવાઇન પાવરથી. વિવેકાનંદ, વિવેકાનંદ નાઉ ડિસી ઇન્ટ્રીગેટ ધ વર્ડ્સ વિવેક અને આનંદ. વિવેક અને આનંદ બંને ભેગા મળે ત્યારે જ વિવેકાનંદ બને છે. વોટ ઇઝ વિવેક? વિવેક ઇટ મીન્સ વી અવેક. આપણે જાગૃત થઈએ, આપણે જાગૃત થઈએ, જાગૃત બનીએ. જાગૃતતાથી આપણા વર્તમાનમાં જીવનને અત્યંતમાં અત્યંત કિંમતી સમયને આપણે ઉપયોગી બનીએ ત્યારે તેમાંથી આનંદ પ્રગટે છે, અને આનંદ પ્રગટે ત્યારે જ વિવેકાનંદ નામ સમર્થ સાર્થક બને છે. હવે સ્વામી વિવેકાનંદનું કાર્ય માટે એની એક જોવા જઈએ તો સૃષ્ટિના પટે, બ્રહ્માંડમાં, વિશ્વમાં, પૃથ્વી, પૃથ્વીમાં ભારત, ભારતની અંદર બંગાળ, બંગાળમાં કલકત્તા, કલકત્તામાં આ પુરુષનો જ્યારે જન્મ થાય છે ત્યારે કુદરતે કોઈ નિયતિ નિર્માણ કર્યું છે કે આ પુરુષના જન્મ પછી, અત્યારે એમ તો આપણે એને 150મી જન્મ શતાબ્દી ઉજવી, પણ આ પુરુષનો જન્મ એ જ એક ભવિષ્યની વિશ્વ શાંતિના બીજનું એક રોપણ છે, બીજા રોપણ છે. એનો વિસ્તૃત અહેવાલ હું તમને પછી આપીશ, પણ આ મારી દ્રષ્ટિએ જે હું સમજો છું તે એ ભાવે સમજો છું કે આ કોઈ દિવ્ય વિભૂતિ, સાક્ષાત શંકરનો અવતાર જેને કહેવામાં આવે છે, અને બાળ તરીકે, બાળક તરીકે એટલા ચંચળ, એટલા જિદ્દી, એટલા ગુસ્સાધારી કે માં ભુવનેશ્વરી ના દત્ત પરિવારમાં એમનો જન્મ થયો. પરિવાર તો બહુ સુખી સંપન્ન હતો, પિતાજી વકીલ હતા, પોતે બી પિતાજીને એમ કે મારા ધંધામાં મારો દીકરો મને ઉપયોગી બને. પોતે પણ બાલુકાકા, તમે સ્વામી વિવેકાનંદની બુક વાંચવાની શરૂઆત કરી તે ક્યારે કરી, અને તમને શું થયું કે આમાં ઊંડો અભ્યાસ કરવાની ચાલુ કર્યું તમે? સ્વામી વિવેકાનંદ બુક વાંચવા પહેલાં મેં પહેલાંપહેલી રામકૃષ્ણ કથામાં એમના ગુરુનું જીવન વાંચ્યું. મેં એ ગુરુનું જીવન વાંચ્યું ત્યાં જ મને થયું કે આ ગુરુની જે શક્તિ છે, જે આભા છે, જે ઉર્જા છે રામકૃષ્ણ પરમહંસની, એને ઝીલનાર કોઈ યોગ્ય પાત્રનું નિર્માણ થઈ ચૂક્યું છે. તો એ પાત્રમાં એનું નામ આવ્યું સ્વામી વિવેકાનંદ. તો પછી મેં વાંચન કરતાં મેં એનું મનન, ચિંતન, અભ્યાસને મારા ધ્યાનથી મેં એમને નજીક પરિચય કરવા માટે હું મારા અંતરયાત્રામાં રહીને એ શક્તિની સાથે તાદ્યાત્મા સાંધવાનો મેં પુરુષાર્થ કર્યો. તો સ્વામી વિવેકાનંદનો જન્મ, બાળપણ અને અભ્યાસ વિશે અમારા દર્શકોને માહિતી આપો. સ્વામી વિવેકાનંદનો જન્મ ભારતમાં, બંગાળમાં થયો, બંગાળમાં કલકત્તાની અંદર માં ભુવનેશ્વરી દત્ત પરિવારમાં. પિતા, માતા પિતા બધા સુખી સંપન્ન પરિવાર, સંસ્કારી કુટુંબ, અને ભક્તિનું કોઈ પૂર્વજનોનું બીજ ભાથું ફળ પાક્યું હશે તો આ વિવેકાનંદ રૂપી અમૃતનું ફળ આ કુટુંબમાં જન્મ્યું. બાળક તરીકે બહુ જિદ્દી હતા, તોફાની હતા, અને કોઈ પણ આવે તેને કંઈ ના કંઈ આપી દેતા. દયાળુ પુષ્કળ, કરુણા પુષ્કળ હતી એનામાં. તો એની માતા પિતા બી બાંધ બાંધના કરતા બારી મારી ખોલીને કોઈને કંઈ આપી દેતા હતા. પછી નાનપણથી જ એમને એક જ જાતની હૃદયની અંદર તમન્ના, માનવ માનવતાની સેવાની હશે, પણ એનું ધરબાયેલી શક્તિનો ઉદય થયેલો નહીં. પણ એમને એમના પિતાના વ્યવસાયમાં જવા માટે અભ્યાસ ચાલુ કર્યો, એ પોતે આર્ટ્સમાં ભણવાનું શરૂ કર્યું, અને ભણતા દરમિયાન એમના પિતાનું દેહાવસાન થતાં કુટુંબ જે સુખી સંપન્ન હતું એની પર એક આકરી કઠિનાઈ, ગરીબાઈની છાયા ફરી વળી. તો અભ્યાસ પછી તેમના ઘરમાં ગરીબાઈની છાયા આવી ગઈ, તો પછી એ નોકરી શોધવા માટે ગયા, તે વિશે શું જણાવશો? નોકરી શોધવા માટે એમણે બહુ ચાલી ચાલીને રસ્તા ખોળ્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની સ્કૂલમાં ગયા, ત્યાં બી બધે જ્યાં ફરતા ફરતા એમને બહુ નકારાત્મકતા મળી, અને બહુ પુરુષાર્થ કરવા છતાં સારી નોકરી નહીં મળી. તો ગરીબાઈને દૂર કરવા માટે એમને એક ડ્યુરિંગ ધ કોલેજમાં એમને પ્રોફેસર વિલિયમ હેસ્કિન નામના પ્રોફેસરે એક કવિતાનું ઉપર એક સારબોધનું એમનું મનન ચિંતન કરીને એનું વિશ્લેષણ કરતા હતા. ત્યારે તે પ્રોફેસર વિલિયમ હેસ્કે એવું કીધું કે એક એવો દિવ્ય પુરુષ છે કે જે અભાવ જગતમાં અભાવ શક્તિને અને આ દિવ્યતાને પામે એવો એક પુરુષ હોય તો રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશમાં. ને ત્યારે જ એના હૃદયમાં એક ફ્લેશ થાય છે કે આ મારા ભાવિ ગુરુનું નિર્માણ ત્યાંથી શરૂ થાય છે. તો એમના ભાવિ ગુરુ અને સ્વામી વિવેકાનંદનું મિલન કઈ રીતે થયું? મિલન થવાનું કારણ એક જ છે બેન, કે એને એમ કે હું આ પુરુષને મળું તો મારી ગરીબાઈ દૂર થાય,
તો મારા કુટુંબનું પોષણ કરું. દરમિયાન એ ગુરુને શોધતા શોધતા જાય છે અને જતાં જ્યારે એ દક્ષિણેશ્વરમાં ગુરુના મઠમાં આશ્રમમાં જતા સામે ચાલતા આવે છે ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વયં પોતે બારસક પાસે ઉભેલા હોય છે. એક પગ પર પગ છે ને પોતાના રજી પર એમ એ નરેન્દ્ર તે આટલી બધી કેમ વાર લગાડી આવતા, હું તારી ક્યાંની રાહ જોઉં છું. તો નરેન્દ્રે આ શબ્દો નહીં સાંભળ્યા, આવીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ તમે શું ભગવાનને જોયા છે, ભગવાન કેવા છે, ભગવાન શું ખાય છે, ભગવાન શું બોલે છે. ત્યાં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રામકૃષ્ણ પરમહંસે એની આંખમાં દ્રષ્ટિ આપીને એક પોતાની દિવ્યતાના તેજસ્વીતાથી જવાબ આપ્યો, વિવેકાનંદ નરેન્દ્ર તું બોલે છે તો તે જ બોલે છે, તું ખાય છે તો તે જ ખાય છે, ને તું જુએ છો તો તે જ જુએ છે. ફરક એટલો છે તું સાકાર સ્વરૂપે દેખાય છે ને એ સાકાર સ્વરૂપે દેખાતો નથી. અને આ શબ્દોના જવાબથી જ એના હૃદયમાં એક જાતનું પ્રકંપન થાય છે અને પોતે પોતાના ગુરુના ચરણમાં સમર્પિત થઈ જાય છે. માલુ કાકા, એ લોકોની ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ, કોઈક અગત્યનો કોઈ સંવાદ એવો કે જે આજના જીવનમાં લોકોએ ઉતારવો જોઈએ? સંવાદ તો રામકૃષ્ણ પરમહંસજી તો એક ભાવ જગતના પુરુષ હતા, ભાવધારાના પુરુષ હતા, જે કદી કંઈ ભણ્યા જ નહોતા, પણ ફક્ત માં કાલી માં કાલી માં કાલી માં કાલી માં એની આદ્ય શક્તિને એને પોતાનું જીવન સમર્પણ કર્યું હતું. હવે એ ગુરુના નજીકમાં આવવાનું મૂળ કારણ તો એમની ગરીબાઈ હતું. તો ગરીબાઈ કરતાં વિવેકાનંદ કહે છે, વિનંતી કરે છે ગુરુદેવને કે ગુરુદેવ તમે માને મારા માટે એક વિનંતી કરવાની કે મારી ગરીબાઈ દૂર થાય તો મારા કુટુંબનું પોષણ કરું. તો રામકૃષ્ણ પરમહંસે એવું કીધું, ભાઈ હું કેમ કરીને માને કહી શકું, તું જાતે જ માને રજૂઆત કરીને આજે મંગળવાર તું જા ને માને કહેજે કે માં મારી આર્થિક પરિસ્થિતિ સુધરે, મારા કુટુંબનું ભરણ પોષણ થાય એવી મને તમે સંપત્તિ અને સમૃદ્ધિ આપો. પછી વિવેકાનંદ જ્યાં જાય છે મંદિરમાં માતાજીના, માના દર્શન કરે છે અને માના દર્શન કરતા હૃદયમાં રોમાંચ થાય છે. પોતાની જાતનું એક જાતના પ્રકંપનથી પોતાની જાતની એક દિવ્યતાની અનુભૂતિ પોતાના હૃદયમાં થાય છે. ને માંગવાનું હતું, જે માંગવાનું તે માંગવાનું ભૂલાઈ જાય છે કે હે માં તું એવી મને શક્તિ આપ કે માનો માતાનું કલ્યાણ થાય, જીવ માતાનું કલ્યાણ થાય એવી મને શક્તિ આપ, અને દરેક જેમાં મારું શ્રેય છે, જેમાં મારું કલ્યાણ છે અને માનવ સેવા માટે મારું જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવ્યતાના આશીર્વાદ આપો કે જે હું કરી અને મારા જીવનને સાર્થક કરી શકું. માંગવાનું ભૂલી ગયા એને બદલે આ માંગીને જ્યાં રામકૃષ્ણ પરમહંસે પાછા આવે છે તો આ ગુરુદેવ પૂછે છે કે ભાઈ તે માને પ્રાર્થના કરી માંગ્યું, તો કે ના મેં માંગ્યું નથી, એમ બી મારથી આ બોલાઈ ગયું, તો ત્યાં બીજી વાર જા. તો બીજી વાર જાય છે, તો બીજી વાર બાદ પણ એને આ જ અવસ્થાને આ જ ભાવને આ જ માંગણી પછી પાછા આવે છે. ત્યાં રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ બસ માં તારું બધું પૂરું કરશે અને સંભાળ રાખશે. તો આપણે વાત કરીએ તો સ્વામી વિવેકાનંદના ધ્યેય વિશે થોડો ચિતાર આપીએ, ધ્યેય એમના ઉદ્દેશ અને એમના આદેશો શું હતા? હવે એકચ્યુઅલી આ સમય દરમિયાન રામકૃષ્ણ પરમહંસે પોતાના દેહમુક્ત થવાની એનાણી લાગતા રામકૃષ્ણ પરમહંસ એના વિવેકાનંદને બોલાવે છે, નરેન તને શું જોઈએ છે? ગુરુદેવ મને સમાધિમાં જવું છે, સમાધિમાં જાઉં અને સમાધિમાં જાગીને પાછો હું હાર લઈને પાછો સમાધિમાં જાઉં, મારા આત્મકલ્યાણની સાધના કરું. આ પ્રશ્ન સાંભળીને ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ થોડા ખિન્ન થાય છે, મારા હૃદયના ભાવ બદલાય છે. અરે રે 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 ધિક્કાર છે, ધિક્કાર છે, માગી માગીને તે મારી પાસે આજ માગ્યું દીકરા. તો ગુરુદેવ શું માગું એમ કે? તો મને એમ કે તું એક એવું વિશાળ વ્રતવૃક્ષ બને, ગરીબ નારાયણ, રોગી નારાયણ, દરિદ્ર નારાયણની સેવા કરે અને એ સેવા કરતાં કરતાં તને જે આનંદ મળે ને ભાઈ, તે સમાધિના આનંદ કરતાં હજાર ગણો મોટો છે. અને આ શબ્દ સાંભળીને હૃદયની અંદર એક પરિવર્તન માનો કે એક દિશા સાચી મળી, આનું પ્રમાણ માનો કે બસ મારે મારું જીવન મારા ગુરુના આદેશ સાથે માનવ સેવાના માનવ કલ્યાણ માટે જ અંતિમ શ્વાસ સુધી કરવી છે. દરમિયાન આ સંકલ્પ કર્યા પછી એ પોતે મનમાં વિચારે છે કે જીવ માત્રમાં હું કોણ સેવા કરનાર,
જીવ માત્રમાં શિવ સ્વરૂપો છે, અને હું શિવ સ્વરૂપ બની અને દરેક શિવ સ્વરૂપોની સેવા કરીશ. દરેકમાં એક જ પરમાત્મા, એક જ ચેતના, એક જ પરમાત્માની શક્તિ વ્યાપક છે, તો હું કોણ એની સેવા કરનાર? મારો પરમાત્મા, મારી શક્તિ, મારી માં જ એ બધાની સેવા કરી મને શક્તિ આપે, આ એનો સંકલ્પ હતો. સ્વામી વિવેકાનંદની આટલી બધી લોક પ્રસિદ્ધિ ભારતમાં કઈ રીતે થઈ, અને ભારત પછી તેઓ યુએસએ ને અન્ય દેશોમાં ગયા, તો એ વિશેની તમામ ઘટના અમારા દર્શકોને જણાવો. એ પહેલાં તો હું તમને એક નાનું ટૂંકું ઉદાહરણ આપું કે સ્વામી રામકૃષ્ણ પરમહંસને કેન્સર થાય છે, અને બધા બહુ બધા ઉદ્વિગ્ન બની જાય છે, અને કે તમે તો અવતારી પુરુષ છો, તો તમે તો આ રોગને ક્ષણ માત્રમાં સારા કરી શકો એમ છો. ત્યાં રામકૃષ્ણ પરમહંસ બધા શિષ્યોને કહે છે કે ભાઈ, જે મન, બુદ્ધિ, ચિત્ત, શરીર મેં માના ચરણમાં સમર્પણ કર્યું છે, એ હું મને પોતાના ઉપયોગ માટે કેમ કરીને વાપરી શકું? ત્યારે પછી કે છતાં તમે ગુરુદેવ કંઈ ખીર એવું તો કંઈ ખાઓ, તો કે ભાઈ તમારી ભાવના છે તો હું માને પૂછીશ, ને મા મને અનુમતિ આપશે તો હું ખાઈશ. પછી એ માના દર્શન કરવા જાય છે રામકૃષ્ણ પરમહંસજી. મા, મારા શિષ્યોની ઈચ્છા છે કે હું કંઈ ખીર ખાઉં. ત્યાં મા એને આદેશ આપે છે કે ઉપદેશ આપે છે કે એને ઉદબોધન કરે છે કે ભાઈ, આ બધાના દરેક મનુષ્ય માત્રામાં રહીને ખાનાર તો તું જ છે ને, આ બધું તને જ પહોંચે છે ને, તું જ તો ખાય છે ને, તો તારે ખાવાની શું જરૂર છે? તો આ પ્રશ્ન પૂછીને હું માની આગળ છોભીલે પડી ગયો. તો માની આ દિવ્યતા, મારી વ્યાપકતા, શક્તિથી મારે ખાવાનું મારે કશું જરૂર નથી, જે મારે નિર્માણ છે એ નિર્માણ પ્રમાણે મારે એની આદેશ આધાર એને સમર્પણ ભાવે મારું જીવન, મારું કર્તવ્ય કર્મ તને હું એક મોટી વિશ્વના માનવ માત્રની સેવાની કલ્યાણકારી સોંપીને હું મારા શરીરને વિરામ આપું છું, ને મારું કાર્યમાં જે કંઈ તું કરશે ત્યાં હું તારી સાથે પડશાની તેમ તારી સાથે સાથે ને સાથે જ્યાં જાય ત્યાં હું તારી સાથે જ છું. પછી રામકૃષ્ણ પરમહંસના ગયા પછી વિવેકાનંદની ઈચ્છા એક તક મળી અમને વિશ્વ હિન્દુ પરિષદમાં જવાની. અમેરિકામાં જાય છે ગુરુનો આજે આશીર્વાદ લઈને, પણ વિશ્વ હિન્દુ પરિષદમાં જતા એને જે તે બધા આપણા ભારતના બીજા બી બે પ્રતિનિધિઓ હતા ધર્મ સભાઓમાં, એ અમેરિકામાં ન્યુયોર્કમાં ઉતરે છે, પણ શેરીએ શેરીએ ભટકે છે, એક ટુકડો અન્ન માટે કોઈ આહાર ખાવા નથી આપતો એને. ત્યાર પછી એક બાઈ મળે છે એમને, એ બાઈ લઈ જાય છે એમને ઘરે, અને એક કુદરતી શક્તિ માનો કે ગુરુની કૃપા માનો, એ શક્તિ સ્વરૂપે બાઈ આવીને લઈ જાય છે. વિવેકાનંદને પોતાના ઘરમાં રાખે છે. કોલંબસ હોલમાં જ્યાં પરિચય એમનું પ્રવચન હતું ત્યાં એમને લઈ જાય છે, એમનો પરિચય કરાવે છે, અને ધર્મ હિન્દુ ધર્મ સભામાં ભારતના સંસ્કાર સંસ્કૃતિનું પ્રવચન આપવા માટેનું એમને આહ્વાન માટે આપે છે, અને એમને સમય આપે છે. એ સમય દરમિયાન હોલમાં કથા ચાલુ થાય છે, બધા વિવિધ દેશના લોકો બધા ભેગા થયેલા. એ દેશોમાં એમનો સવારે વારો આવ્યો પણ એમને બોલવાની તક ન મળી. સાંજે એમને કહ્યું તમે ટૂંકામાં ટૂંકું પડશો, તમારું વર્ષે તમે જે બોલે થોડું બોલજો, અને એ પોતે બોલવા પોતે ઊભા થાય છે. દ્રષ્ટિ બધા પરિસરમાં રહેલા દરેક શ્રોતા પર કરી, હે શ્રોતા, મારા માના, મારા કુદરતના મારા સ્વરૂપો છો, તમારામાં રહેલી ચેતના મારો પરમાત્મા છે. ફર્સ્ટ વર્ડ્સ અટર્ડ બાય હિઝ લેક્ચર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, આ શબ્દનો ઉચ્ચાર થયો. ઉચ્ચાર થતાની સાથે જ લોકોએ એને તાળીઓના ગળગળા આટી વધાવી લીધા. આ શબ્દમાં શું શક્તિ! આવું બોલનારા પહેલાં પહેલાં ભારતનો એક મંક સાધુ હોય તો વિવેકાનંદ હતો ત્યારે. ત્યાર પછી એમણે પોતે પોતાના ધર્મ પ્રવચનમાં હિન્દુ સનાતન ધર્મની વાત કરી છે. દુનિયામાં નદીઓ તો અનેક છે, પણ દરેક નદીઓ બધી સાગરને જ મળે છે, અને સાગર એ પરમાત્મા છે, સંપ્રદાયો એ નદીઓ છે, પણ છતાં આપણે બધા મળ્યા છે એક પરમાત્માને મળવા માટે, એના બાળકોની સેવા માટે, ધર્મને શાશ્વત સાચા રૂપે ઓળખવા માટે. તો આપણે એકબીજાની ટીકા નિંદા ન કરતા એકબીજાની અંદર સમજી વિચારી સમન્વય કરીને
જે કંઈ પરિવર્તન કરવા યોગ્ય લાગે પરિવર્તન કરીને એક શાશ્વત ધર્મને માટે કામ કરવા બધાએ કૃત સંકલ્પ બનવું જોઈએ. અને એવો સંકલ્પ માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. હું કોઈ પણ સંપ્રદાયની ટીકા નથી કરતો, નિંદા નથી કરતો, કોઈની અવહેલા નથી કરતો, કોઈની ઉપેક્ષા નથી કરતો. બધા જ બધાની રીતે સાચા છે, કોઈ ખોટા નથી ભાઈ. પણ આપણે એકબીજાને સમજીને પરિવર્તન કરવાની જરૂર છે. પછી એમણે કીધું કે ભારત એક સંસ્કાર સંપત્તિનો દેશ છે. દુનિયાના દરેક દેશોમાંથી હડધુ થયેલા લોકો બી જે કોઈ ઇવન એક જળસૂચન સંસ્થા આવ્યો પારસી આવ્યા એને આ દેશે અપનાવ્યા એ દેશના લોકો બી આ સંસ્કારને સમજે થઈ ગયા. તો દરેક દેશના લોકોને બધાએ ભારતે પોતાના સમાવ્યા છે. એક સૂત્ર આપ્યું અમને, વસુધૈવ કુટુંબકમ. તો આખું વિશ્વ એક પરિવાર છે, અને પરિવાર હોય તો કંઈ સૂત્ર થોડું છે. આપણે સૂત્ર અધીન જીવન જીવીએ તો જ એ સૂત્ર સાર્થક થાય, તો જ એ બોલાયેલું અને આપણે જીવનમાં પાળેલું સાર્થક થાય. પણ અગર સ્વામી વિવેકાનંદ યુએસએસએ અનેક દેશોમાં પણ એમણે પ્રવાસ કર્યો હતો, એ વિશે થોડી ઝલક આપો. આ પ્રવચન પછી જે દિવસે એને શેરીઓમાં ટોકડા અને માટે રખડવું પડતું હતું, એ જ શેરીઓમાં એના નામના મોટા મોટા બેનર લઈ ગયા. હિન્દુ મંક લોકો એક ઘેલછણી માફક એના ચુંબકત્વથી, એના વ્યક્તિત્વથી, એની શક્તિથી અને એની આભાથી અંજાઈને લોકોના હૃદયમાં એક જાતના નવા તરંગોના વાઇબ્રેશન થયા. અને લોકોએ વિવેકાનંદ શું છે, હિન્દુસ્તાન શું છે, હિન્દુસ્તાનની સંસ્કૃતિ શું છે, હિન્દુ સનાતન શું ધર્મ છે, એની પર વેદાંત પર સ્વામી વિવેકાનંદે એક પછી શ્રેણીબંધ પ્રવચનો આપવા શરૂ કર્યા. એક નવીતાની યુવા પેઢીને તૈયાર કરી અને કોઈ પણ જાતનો આરામ કર્યા વગર કઠિન પરિશ્રમ કરીને જે પુરુષે સમયના વધારે વધારે સમય પોતે પોતાની અંદર રહેલા દિવ્યતાના, જ્ઞાનના, વેદાંતના, સંસ્કારના પ્રવચનો આપીને ભારત, ભારતની સંસ્કૃતિ અને ભારતના ધર્મનો હેતુ શું છે એ એમણે લોકો આગળ રજૂ કર્યો. પણ મને કહેતા વચમાં એક વસ્તુ અત્યારે હું મને કહેતા આનંદ થાય છે કે સ્વામી વિવેકાનંદનો હેતુ હતો કે ભારત એક સંસ્કાર સંસ્કૃતિ અને સંપત્તિ નહીં પણ સૌહાર્દપ્રિય અને સાંસ્કૃતિક અને સાંસારિક ભાવનાવાળો એક પરિવર્તન પારદર્શક અને ભાવાત્મક વાળો દેશ છે. અજ્ઞાનતા છે, કુરૂઢી છે, કુરિવાજો છે અને માણસ માત્રો આમાં ખદબદી રહ્યા છે. આમાં પરિવર્તનની જરૂર છે. જ્યારે ઈસ્ટ ભારત વેસ્ટ, ઈસ્ટ એન્ડ વેસ્ટ બોથ આર બેસ્ટ. વાય બેસ્ટ? બીકોઝ વેસ્ટ હેઝ ધ ટેકનોલોજી, કોમ્યુનિકેશન્સ, એની અંદર છે સંશોધન, વિજ્ઞાન. અને જો આ બંને ભેગા થાય, ઈસ્ટ અને વેસ્ટ બંને પોતાના સમન્વયથી એક નવી પ્રણાલી, નવી શૈલી જો જાગૃત કરે તો વિશ્વના અન્ય દેશોને એના વિકાસ માટે, ઉત્થાન માટે ઉપયોગી બને. આ જ એમનો હેતુ હતો મોટો. એમને યુએસએસએ બીજા કઈ કઈ દેશોમાં મુલાકાત લીધી હતી? પછી તો દુનિયાના જે તે દેશમાં આવેલા લોકોએ એમને શ્રેણીબદ્ધ બધા આમંત્રણ આપવા માંડ્યા. એ અમેરિકાથી ઇંગ્લેન્ડ જાય છે, ઇંગ્લેન્ડથી પાછા ભારત આવે છે, ભારતથી પાછા ઇંગ્લેન્ડ જાય છે, ઇંગ્લેન્ડથી પછી એ જાય છે પેરિસ જાય છે, ત્યાંથી પછી પાછા એ જાય છે સ્વિટ્ઝર્લેન્ડ જાય છે. એક એક દેશમાં ફક્ત જાગૃતિ જાગૃતિ. એને એક દરમિયાન મેક્સ મુલર પ્રોફેસર, પછી મધન નિવેદિતા જે એની એક પહેલામાં પહેલી સમર્પિત શિષ્ય હતી, કે જેણે ભારતમાં આવીને ફક્ત સંસ્કાર સંસ્કૃતિના શિક્ષણનું જ કામ કર્યું. એ દરમિયાન એક મિસ્ટર ગુડવિન કરીને એક માણસ મળે છે એમને, અને એ માણસ થોડો શોર્ટહેન્ડનો બહુ સારામાં સારો જાણકાર હતો. તો વિવેકાનંદ જે બોલતા ને તે બોલતા તેનું લખી અને સ્ક્રિપ્ટ બનાવીને એના આખા પ્રવચનની સ્ક્રિપ્ટ એ પોતે બનાવતા હતા. સ્વામી તો વિવેકાનંદ પોતે બોલતા હતા, તે બોલ્યો લખનાર, એ લખનાર એનું શ્રેણીબદ્ધ બનાવનાર. આ ગુડવિન એ શોર્ટહેન્ડ ટાઈપરાઇટર હતો. એણે સ્વામીના જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાની બધી શક્તિ સમર્પણ કરી. પણ કોઈ કારણે આધીન જે કંઈ હશે તે, પણ ભારતમાં જ્યારે રામકૃષ્ણ વિવેકાનંદ હોય છે પાછા આવે છે ત્યારે ગુડવિનનું ત્યાં અવસાન થાય છે, ત્યારે સ્વામી વિવેકાનંદ મોહમ્મદ રક્ષ એક એના એક આઘાત લાગે છે. મારી વાણી પ્રજા સમક્ષ લઈ જવા માટે
તો મોટા મોટું માધ્યમ હોય છે કે આ ગુડવિન ને ગુડવિનને બને વડે બનેલી આ બધી સ્ક્રિપ્ટ એ ન હોત તો હું ન કરી શક્યો હોત, અને મેં મારો એક જમણો હાથ ગુમાવ્યો બરાબર છે. અને ત્યાર પછી એને તબિયત શરીર સહકાર નહોતું આપતી, ઘણા જાતના રોગો હતા, છતાં પણ મારે મારું કાર્ય મારો લક્ષ્ય મારો સિદ્ધ કરવાનો છે. એક વિચાર કરો કે એક 39 વર્ષ અને 5 વર્ષની ઉંમરમાં 5 મહિનાની ઉંમરમાં જે માણસ પોતે પોતાનો અંતિમ શ્વાસ છોડીને પરદે શરીર છોડીને પરમાત્માના ચરણમાં ગુરુના ચરણમાં લીન થાય છે, પણ આ પુરુષની એક લક્ષ્ય હતો ઈચ એન્ડ એવરી હ્યુમન બિંગ્સ, દરેક માણસ માત્ર ઇઝ અ લાયન નોટ અ શીપ, મનુષ્ય માત્ર સિંહ સ્વરૂપ છે, સિંહ છે. આ શબ્દ સ્વામી વિવેકાનંદના તમે ગેટ ઓફ ઇન્ડિયા પર મુંબઈમાં વાંચવા મળશે. એમનો યુવાનો માટે યુવા પેઢીની જાગૃતિ માટેનું એક આવાહન હતું. શક્તિ હતી યુવાનો, મારું યુવાનો શું છે, યુવાનો એક વ્યક્તિ પરિવાર સમાજ રાષ્ટ્ર અને વિશ્વની કરોડરજ્જુ છે. જો યુવાન બચશે, જો યુવાન સંસ્કાર સંપન્ન બનશે, જો યુવાન સક્રિય બનશે, તો સમાજ વ્યક્તિ વિશ્વ આખું સમગ્ર પોતાનું ઉત્થાન કરીને એક સારી સૃષ્ટિનું નિર્માણ થશે. એમનો એક સૂત્ર હતું, અવેક વોક એન્ડ ડુ નોટ સ્ટોપ અન્ટિલ રીચ યોર ડેસ્ટિનેશન. આ એક જ વાક્યમાં બધો સાર ધર્મનો શાસ્ત્રનો પુરાણોનો વેદનો આવી જાય છે. એટલા માટે કે આની અંદર લક્ષ્ય છે તું જાગ્રત થા એન્ડ ચાલવા માન, ડુ નોટ સ્ટોપ, તારા લક્ષ્યને પ્રાપ્ત થાય ત્યાં સુધી રોકાતો નહીં, ટીલ યુ રીચ યોર ડેસ્ટિનેશન. કયું ડેસ્ટિનેશન? આત્માના સાક્ષાત્કાર તો સાથે તારા મોક્ષોનો નહીં, પણ તારા કર્તવ્ય ફરજ માનવ માત્ર શું તે તારું લક્ષ્ય. અને એમાં એણે એક એકમાં નવી જાગૃતિની ચેતનાની ચિંગારી પ્રગટાવી. આ બધું આવ્યા પછી છેલ્લે એમનું શરીર સાથ ન આપે એવું રહેતા ભારતમાં આવે છે. બેલુરમાં મઠના બધા શિષ્યોને ભેગા કરે છે કે આપણે આપણા ગુરુનો આદેશ, રામકૃષ્ણ પરમહંસના આદેશ મુજબ જો કાર્ય કરવું હોય તો બધા સંગઠિત થઈને આપણે એક મઠ એક સંસ્થાની સ્થાપના કરવી જોઈએ. એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, અને લક્ષ્ય એક જ છે કે બધા સંપ્રદાયોની પર રહીને માનવ માત્ર જીવ માત્રની સેવા કરવી, અને આ લક્ષ્યથી સમાજની નવી પેઢીઓનું નિર્માણ કરવું. સ્વામી વિવેકાનંદે અંતિમ સંદેશો શરીર છોડ્યો ત્યારે શું આપ્યો, અને એમણે કહ્યું હતું હું મરી રહ્યો છું પણ મારું કાર્ય નથી, એ વિશે આપ શું જણાવશો? સ્વામી વિવેકાનંદ અંતિમ અવસ્થામાં બસ માં ગુરુ ગુરુ ગુરુદેવની સમર્પિત જીવનમાં એ પુરુષને સમજવા માટે તો ખરેખર એના પુસ્તકો વાંચો, ખરેખર તો વાંચવાથી જ્ઞાન મળશે, કદાચ બુદ્ધિ મળશે, આપણને પ્રેરણા મળશે, માર્ગદર્શન મળશે. પણ શું ખરેખર વિવેકાનંદને ઓળખવા હોય ને તો આપણે આપણી અંદર એવી ચેતનાની સાથે વિવેકાનંદના ચેતનાનું તાદાત્મ્ય કરીએ તો વિવેકાનંદ દરેક દરેકના હૃદયમાં એક એક આત્મામાં વિવેકાનંદની શક્તિનો આવિર્ભાવ થશે, અને એક એક વિવેકાનંદ પાકશે. આ મારા એના એના મારું વચન છે એમ કે. અને હું મારું શરીર છોડું છું પણ મારું કર્તવ્ય મારું કામ બંધ નથી થતું. જ્યાં સુધી દરેક દુનિયાના એક પણ માણસમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ન જન્મે ત્યાં સુધી મારું કાર્ય અટકશે નહીં. અને એક બોલાયેલા શબ્દો કોઈ વાંઝ્યા નથી, કારણ ઇટ વોઝ નોટ અ મિયરલી અ નોલેજ, ઇટ વોઝ નોટ મિયરલી અ ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ, ઇટ વોઝ નોટ ઓનલી અ વર્ડ્સ બટ ધ સ્પોકન વર્ડ્સ ફ્રોમ વિવેકાનંદ આર ધ એન્ટાયર સોર્સ ઓફ એનર્જી એનર્જી એન્ડ એનર્જી. એન્ડ આઈ હોપ એ દિવ્ય શક્તિ માટે આપણે 150 વર્ષ તો ઉજવ્યા, કદાચ બેનો લગાવીને સરકારના કાર્યોમાં આપણે બધા પોતે પોતાનું તન મન ધનથી ભાવથી જીવન તો સમર્પિત કર્યું, પણ ખરેખર આપણે આપણી જાતને પૂછીએ કે શું આપણે એના કાર્ય કરવામાં નિમિત્ત બન્યા છે ખરા? આપણને મળેલો માનવ દેહ શું મનુષ્ય માનવ માનવતા માનવ સેવા માટે શું આપણે સાર્થક કરવા નિમિત્ત બન્યા છે ખરા? અગર જો નિમિત્ત બનવું હોય તો આપણે વિવેકાનંદના શબ્દને સંદેશને દેશનાને આદેશને જીવનના આચરણમાં ઉતારીને વ્યક્તિ પરિવાર સમાજને સાથે રહીને તનથી મનથી ધનથી ભાવથી અને સેવાના ભાવથી સમર્પિત થશું તો વિવેકાનંદ મળ્યો નથી, પણ વિવેકાનંદને હવે જરૂર છે હવેની પેઢીને જીવવા માટે કે વિવેકાનંદ શું છે,
વિવેકાનંદ વર્તમાનની પીઢીએ શું કરી શકે ને વિવેકાનંદના નોલેજથી જ્ઞાનથી શક્તિથી નવા વિશ્વ નિર્માણ કઈ રીતે થઈ શકે એમાં ભારત એક પ્રધાન ભૂમિકા ભજવશે અને એ સમય હવે દૂર નથી. એ સમયની ચિંગારી લાગી ગઈ છે અને નવી દિશા દુનિયાને મળે અને આપણે સૌ બાળક બની વિશ્વમાં એની આદેશને સંસ્કારને સંસ્કૃતિને માનવ માનવ સેવાને માનવતા વડે કરવા નિમિત્ત બનીએ. આપ શ્રોતાઓના હૃદયમાં રહેલા દરેકના રહેલમાં ચેતનાને પરમાત્માને હું મારા પરમગુરુ કૃપાનું સદગુરુની કૃપાની વંદન કરું છું. આપણે સૌ પરમાત્મા ઈશ્વરના બાળકો છીએ, ભારતના સંતાન છીએ, ધરતી માં ભારતની શક્તિ છે. કોઈ દેશને માં નથી કીધી, એક ભારતને કેવળ માં કીધી છે. હું ભારત માતા વતી ભારત માતાના બાળકો તરીકે દરેક શાશ્વત સનાતન ધર્મ સંતોને સાનિધ્ય વતી અને દિવ્ય વિભૂતિઓને આશીર્વાદ વતી આપના સ્વરમાં રહેલા પરમાત્માને આપણે સૌ જાગૃત કરીએ. પરિવારમાં રહીને કુટુંબ પરિવાર કર્તવ્ય લક્ષ્ય ફરજ બજાવીને પછી આપણે આ સેવામાં કરીએ. આ ભક્તિ ભાગવાની નથી, ભક્તિ જાગવાની છે. આપણે આપણો કર્તવ્ય ફરજ નભાવીને આ સેવામાં સમર્પિત છીએ. બંનેનો સમન્વય થશે તે નવી વિશ્વનું નિર્માણ થશે, મને પૂર્ણ શ્રદ્ધા છે. મને વિશ્વાસ છે મારા ગુરુ શક્તિમાં, ગુરુમાં રામકૃષ્ણ પરમહંસની શક્તિમાં અને વિવેકાનંદ સ્ટીલ અલાઈવ અલાઈવ અલાઈવ. જ્યાં સુધી સૃષ્ટિ પર માનવ માનવતા છે, સૂર્ય ચંદ્ર છે, ત્યાં સુધી વિવેકાનંદની શક્તિ ક્યારેય નાશ નહીં પામે. આપણે બધાને રહેલા મારા પરમાત્માને હું વંદન કરું છું મને સાંભળ્યા બદલ. અને જો હવે જીવ આપણે જાગશું તો હજુ સમય દૂર થયો નથી. એક છેલ્લી રીતે કહી દઉં, ઘનશ્યામદાસ બાપુજી બહુ મોટા સંત થઈ ગયા, એમણે ફક્ત માનવ સેવાને પ્રધાનતા આપી. હે પ્રભુ હું નહીં અને મોરી સહતા, નહીં સ્વર્ગ મેં હે વિશ્વાસ, નહીં મોક્ષ કો મુસ્કી આસ, યહી અભિલાષા પ્રાણી માત્ર સમય હો સુખ કા આભાસ, ભલે ભોગ લો કષ્ટ સ્વભો કા હો ઉનકે દુઃખો નાશ. મારે મંદિર નથી બનાવવા, મારે માનવ મંદિર બનાવવા છે. મનુષ્ય માત્રમાં રહેલા પરમાત્માની સેવા કરવી છે. અને બીજું એમનું એક વાક્ય રણછોડદાસ બાપુનું કહું તો, નહીં મુક્તિ એ જ્ઞાન મેં, નહીં મુક્તિ એ પોથી મેં, એટલે બનાને મુક્તિ આંખો દેખી હૈ ગરીબ કી રોટી મેં. સ્વામી વિવેકાનંદ એક શબ્દ કીધેલો કે જે ભગવાન માણસને રોજી નથી આપતી, રોટી નથી આપી શકતો, એ ભગવાનને હું માનતો નથી. આપણે સશક્ત શરીર બનાવીને, એક તંદુરસ્ત બાળકો બનાવીને, આ શક્તિ સંપન્ન કરીને આપણે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સમાજમાં રહીને સમાજનું નવનિર્માણ થાય અને આપણે આ સમયે આ કાળે નિમિત્ત બનીએ એવી હું પરમાત્માને આપ સૌના વતી પ્રાર્થના કરું છું. અને આપણને સૌને એ દિવ્ય વિભૂતિના આશીર્વાદ મળે, શક્તિ મળે, ભક્તિ મળે, ભાવ મળીએ અને આપણા જીવનને સાર્થકતા અને માનવ જન્મ થઈ. હરિઓમ 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 હરિઓમ. બાલુ કાકા, આપ 83 વર્ષે પણ 13 અનેક સંસ્થાઓમાં જોડાયા છો, એ વિશે આપ શું કહેશો? મેં મારી સંસ્થામાં જોડવાનું કારણ એ કે 60 વર્ષની ઉંમર પછી મારે સંકલ્પ છે કે મારે માનવ સિવાય સિવાય કોઈ કાર્ય કરવું નથી. પરિવારને મેં કીધું કે ભાઈ આ કાર્ય કરવા માટે, પણ મને એક પછી એક પહેલાં મેં સુરત રણછોડ કપા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કર્યું 1998 ડૉક્ટર જીતુભાઈ સાથે. એ જીતુભાઈ, કનુભાઈ, અમે બધા સુરતના બાળકોના સુમનવાડીમાં સેવા કરવામાં નિમિત્ત બન્યા છીએ. અમે ભાઈ આ જ વિકલાંગ કુલની શાળામાં સુમનવાડીમાં, અને કનુભાઈ સાથે તો મારો પરિચય છેલ્લા 22-25 વર્ષથી છે. જો એક વિકલાંગ માણસ પોતે પોતાનો જીવનનો શ્વાસે શ્વાસ જો આ માનવસેવામાં સમર્પણ કરતો હોય તો મને ભગવાને તો બધા અંગો આપ્યા છે, તો શું આપણે આપણી જીવનનો સહયોગ આ સેવામાં નહીં આપી શકીએ? અને કનુભાઈ, ડૉક્ટર કનુભાઈ વૈદ્ય વાંસડામાં છે, જેણે પોતાની કનુભાઈ વૈદ્ય જેણે સુરત માનવ કલ્યાણ માટે રણછોડ કપા ચેરિટેબલ ટ્રસ્ટ અને એમણે પોતાનું જે રણછોડદાસ બાપુનું ટ્રસ્ટ છે વાંસડામાં, છેલ્લા 50 વર્ષ પોતાના જીવનને સમર્પિત કર્યામાં. રણછોડદાસજી બાપુ ના શિષ્ય હતા, એ રણછોડદાસજી બાપુના શિષ્ય હતા અરવિંદ મફતલાલ છે, મફતલાલ માલ માલિકો. અરવિંદ તમી ધરાવો, ડૉક્ટર આપ વિધરાવો, મેં અગર માનું કે મેં બહુ બડા સંત હું, ડૉક્ટર અગર આપ માનો કે આપ બરાબર ડૉક્ટર હો, અરવિંદભાઈ આપ માનો કે મેં બહુ બડા ઉદ્યોગપતિ હું, અગર તીનોં કા અહંકાર ટકરા જાય કે તો કોઈ કામ નહીં હોગા, અહંકાર કા વિસર્જન કરો, હમે કામ કરના હૈ. અને છેલ્લા 22 વર્ષથી આહવા, ડાંગ, ધરમપુર, વાંસદા, કપરાડા, માંડવી, છેલ્લા 8 વર્ષથી સુરત માનવ સેવા સંઘ સાયડોના પ્રમુખ ભરતભાઈ શાહ સાથે હું જોડાયેલો છું. સુરત માનવ સેવા સંઘ સાયડો એક એવી સંસ્થા છે કે મનુષ્ય માત્રને છાંયો શીતળતા આપવા માટે નિમિત્ત બની છે. એનો પરિચય તો સ્વયં લોકો જ લોકોના મુખે આપે એ સાચો છે ભાઈ, પણ અમારો એક સંકલ્પ હતો કે ભાઈ માંડવીની અંદર એક આંખની હોસ્પિટલ ખોલવી. એ તેજસ આંખની હોસ્પિટલ ખોલવા માટે અમે અમેરિકા ગયા, ભરતભાઈ સાથે અમેરિકાથી પાછા આવ્યા
અને એ હોસ્પિટલની સ્થાપના 8 વર્ષ પૂર્વે કરેલી ડૉક્ટર ઉદયભાઈ ગજીવાળા, જે પોતે ત્યાંનું એક અમારા હોસ્પિટલનો પ્રાણ સમાન છે, ફક્ત પોતાનો આજીવિકા પૂરતો જ પગાર લે છે. એનો પગાર ફક્ત 30,000, એના આસિસ્ટન્ટનો પગાર 1.5 લાખ રૂપિયા છે. મારે ફક્ત માનવ વિવેકાનંદનું લક્ષ્ય, એમના માથા પર વિવેકાનંદનો ફોટો જ છે, વિવેકાનંદનો મારા રોલ મળે, મારો ધ્યેય ફક્ત વિવેકાનંદનો કાર્ય કરવાનો જ છે. આ માંડવી હોસ્પિટલમાં એમની ઓફિસમાં જશો ને તો વિવેકાનંદનો ફોટો જોશે. 8 કલાક ઓફિસ કાયમ માટે ખુલ્લી છે. કોઈ આડંબર નહીં, કોઈ ડંબર નહીં. દર્દી ક્યારેય બી આવે, આદિવાસી ગમે ત્યારે આવે ભાઈ, તમે ના નહીં કહો, ના કહો તો કાલે આવશે બી નહીં એમ કે ભાઈ. તો અમે માંડવીમાં અત્યારે વર્તમાનમાં 15,000 ઓપરેશન એક વર્ષમાં કરીએ છીએ. આંખના મોતિયાના આંખના કોઈપણ પ્રોબ્લેમમાં 12 ડૉક્ટરો છે, સાથે 100 ડૉક્ટરની ટીમ છે, સ્ટાફની ટીમ છે. અને કોઈપણ દર્દી એ અમારો ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ જાણી એની સેવા કરીએ છીએ. 12,000 ડૉક્ટર ઓપરેશન ટોટલ ફ્રી કરીને દવા આપીને ખવડાવીને ઘરે મૂકી આવે છે ભાઈ. એટલે કનુભાઈ, ભરતભાઈ શાહ અને બીજી અન્ય સેવાકીય સંસ્થાઓ, હું કોઈની ટીકા નિંદા નથી કરતો, કોઈને કોઈની સાથે સરખામણી નથી માંગતો. આપણા બધાનો ધ્યેયનો લક્ષ્ય તો એક જ હોઈ શકે કે આપણે કેવળ શેષ જીવનમાં અધિકતમ અધિક મળેલા માનવદેહને સાર્થક કરવા માટે પરિવાર સાથે રહીને, સમાજની સાથે રહીને, ધર્મ કોઈ પ્રાણી નથી, ધર્મ તો ધારણ કરવાની વસ્તુ છે, ધર્મ આચરણ કરવાની વસ્તુ છે. અને એ ધર્મ શાશ્વત આદિ અનાદિનો હિન્દુ સનાતન ધર્મ છે. વચમાં એક જ લીટી આપણે હું ધર્મની સામાન્ય વ્યાખ્યા છે. નારદ મુનિ જ્યારે વિષ્ણુ ભગવાનને એમ કહે છે કે ભગવાન વ્યાસે તો અરહત પુરાણ જ છે એમ કહે, અરે નારદ એવું બધું એનું શું લખ્યું છે અરહત પુરાણમાં? તો નારદજી વિષ્ણુ ભગવાને કહે છે કે એમાં પરમાર્થ, પરોપકાર અને માનવ સેવાથી મોટો કોઈ ધર્મ નથી, અને માનવ માનવની સેવા કરે એમાંથી મોટો કોઈ ધર્મ નથી. તો ભગવાન વિષ્ણુ નારદને એમ કહે છે કે ભાઈ તારા અરાળપણો આમાં સમાઈ ગયા છે મારે. તો આપણે એક માનવ તરીકે માનવતા, માનવ કલ્યાણ, માનવ સેવામાં કોઈ તનથી થાય, કોઈ મનથી થાય, કોઈ ભાવથી થાય, ને કોઈ પૈસાથી થાય. જેની પાસે પૈસા છે એની પાસે સમય નથી, જેની પાસે સમય છે એની પાસે પૈસા નથી. પણ આપણે બધાને ભાવ આપ્યો છે તો નાના મોટા શોમાં રહેલા એક ભાવે સમ્યક વૃત્તિથી દ્રષ્ટિથી સેવા કરવા નિમિત્ત બનીએ તો હું માનું છું કે ક્યારે એક નવી દિશા મળશે આપણે સૌને. અને મને ખાતરી છે કે મારો રહેલો પરમાત્મા જે કંઈ બોલ્યો છે એ મારી સમજણ પ્રમાણે હું બોલ્યો છું ભાઈ. એમાં કદાચ જો કોઈ ભૂલ હોય અવહેલ તો કદાચ મારા મનોબુદ્ધિની હશે, પણ મારા હૃદયના ભાવની ભૂલ નથી. એ મારા મનના ડખાની ભૂલ હશે, મારામાં રહેલા કુદરતની શક્તિની, પરાશક્તિની, પરાવાણી શાશ્વત છે, આદિ અનાદિની છે. અને એ વાણી આપણા સૌના હૃદયમાં પ્રગટે, પ્રસરે, વ્યાપક બને. આપણે સૌ કરુણા એ માં છે, એ ભાવ એ પિતા છે, દયા ક્ષમા દીનતા અધીનતા સંયમ સહિષ્ણુ એના બાળકો છે. આ પરિવાર આપણે આપણા અંદરમાં પ્રગટાવીને આપણું નવું જીવન જીવીએ એવી પ્રાર્થના કરું છું. આપણા સૌના હૃદય પરમાત્માને મારા વંદન વંદન વંદન. હરિઓમ 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 તત્સત. જય ગુરુદેવ દાસ. જય ગુરુદેવ. બાલુકાકા, આપ આપના જીવનમાં અનેક મહાન પુરુષોને મળ્યા છે, એ વિશે આપ શું જણાવશો? પહેલાં તો ભાઈ 1976 મારા ગુરુ મને મળ્યા, મામા બાપુ સૌરાષ્ટ્રના છે, રવિભાન પ્રાણિકા છે. એમ અત્યારે મારા ગુરુ હું જે બોલું છું ને એ બી મારું ગુરુનું સ્વરૂપ જ બોલે છે. એ પુરુષ કબીર સંપ્રદાયના હતા અને પોતે કોઈએ કપડાં બદલ્યા નથી. ભાઈ તારે બદલ્યું, તારે મન ભગવું કરજે અને મનને બદલજે, પણ કપડાં બદલથી કોઈ ભગવાન કોને મળ્યો નથી. અને એ પુરુષને હું મળવા પહેલાં મને પૂર્વે એમના દર્શન આપણા રાત્રે કે તારે મને કાલે મળવાનું છે. હું જ્યારે મળવા ગયો ત્યારે એમની બાજુમાં બેઠો, નીચે બેઠો, મને કે મારી બાજુમાં બેસ, તારા મારા ક્યાં કોઈ પરમાત્મા જુદો છે? મને કહી આ પુરુષની શક્તિ, સાધના, આરાધનાના બળે ભક્ત એણે મારામાં શાશ્વત અનાદિ ધર્મનું બીજારોપણ કર્યું. એ બીજારોપણથી મારી અંદર એ અંકુર પ્રગટ્યું. એ અંકુરનું વૃક્ષ મારી વિકાસ થતા હતા. એમની કૃપાથી, કરુણાથી હું 2003ની અંદર 13મા પંથના 10મા આચાર્ય મહાપ્રજ્ઞાને મળ્યો. મહાપ્રજ્ઞા જે કલામના ગુરુ ગણાય અને વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાર્શનિક મને એક પુરુષ ગણાય. એના આભા મંડળના કિરણો 3 કિલોમીટર સુધી પ્રકાશ આપતા હતા. એક મિનિટ બીજા એ પુરુષે મને કીધું 2003ની 26મી જૂને 13મા પંથ ભવન સુરતમાં હું મળ્યો. પહેલાં દર્શન આપતા મને કીધું, અબ તક તમ કહા થા, ક્યું સંપર્ક મેં નહીં આ, તમે બહુ કુછ કામ કરના, મેરે સાથ રહેના, હમે કામ સાથ કરના હૈ. બસ એ પુરુષ સાથે હું 10 વર્ષ રહ્યો. મોરારી બાપુ
રમેશભાઈ ઓઝા, માં આનંદભાઈ છતાં મારા સંપ્રદાયના નામી નામી દરેક દિવ્ય વિભૂતિને મારે મળવાના દર્શન થયા. ખરેખર તો હમણાં વર્તમાનમાં 15 તારીખે મોરારી બાપુને મળ્યો, ત્યાર પછી હરિપ્રસાદ સ્વામીજી છે 13 પંથના, આપણે એના જે યોગી ડિવાઇન સોસાયટીના હરિપ્રગટ ગુરુધામ જે સોખડામાં છે એમનો આશ્રમ છે, જે પુરુષે હમણાં વર્તમાનમાં સંમેલન કર્યું, 2 લાખ છોકરા ભેગા કર્યા, અને એક એક યુવાન એ મારું હૃદય છે, એક યુવાન મારું સર્વસ્વ છે. મારે મંદિર નથી બનાવ્યું, મારે એક માનવ મંદિર બનાવવું છે. અને આજે દેશમાં વિદેશમાં 40 દેશોમાં એમની બધા બાળકો 2 લાખ બાળકોને ત્યાં કંઈ નવા પરિવાર ધર્મ સંસ્કારથી એક નવી સંસ્કૃતિ માટેનું એમનું જીવન સમર્પિત કર્યું છે. અને એ પુરુષે કીધું કે મારો એક એક યુવક એક સંસ્કાર સંપન્ન બનશે તો વ્યક્તિ પરિવાર સંપન્ન રાષ્ટ્ર કાલે ચોક્કસ જ સંસ્કાર સંપન્ન રાષ્ટ્ર બનશે. આવા દિવ્ય વિભૂતિઓના દર્શન મને થાય છે. અને એ દિવ્ય વિભૂતિઓમાં ખાસ કરીને મને તમને કહું તો મહર્ષિ રમણ, મા મીરાંબિકા, મહર્ષિ અરવિંદ, નિત્યાનંદ બાબા, મુક્તાનંદ બાબા, રંગવધૂત મહારાજ, પૂજ્ય મોટા શ્રીમદ રાજચંદ્રજી, મા શારદામણિ, રામકૃષ્ણ પરમહંસજી અને વિવેકાનંદજી, આ દિવ્ય વિભૂતિની મને મારા ધ્યાનમાં મળસ કે મને એક આવિર્ભાવ મારા ભાવથી થાય છે. કદાચ કોઈને બુદ્ધિની ભ્રમણા માને તો ભલે માનતા, મને એની પડી નથી. હું મારા હૃદયના ભાવથી એમને વંદન કરું છું. એ દિવ્ય વિભૂતિઓ મારા દેહ છે ત્યાં સુધી મને આપને આશીર્વાદ આપો, અને મને પ્રાપ્ત આશીર્વાદ મનુષ્ય માત્ર, પ્રાણી માત્ર, જીવ માત્ર સેવામાં સમર્પિત થાય, આ જ મારી મંગલ ભાવના છે. અને એ મારી ભાવના પ્રમાણે મને એમના તરફથી પ્રેરણા કરુણા દયા ભાવના આશીર્વાદ મળે છે. હરિઓમ. હરિઓમ. બાલુકાકા, છેલ્લો સવાલ. આપને અમારા દિવ્યાંગ ભવનની મુલાકાત લીધી અને અમારા પદ્મશ્રી કનુભાઈ ટેલરની પણ મુલાકાત લીધી. આપ અમારા કનુભાઈ ટેલર અને અમારા દિવ્યાંગ સ્કૂલના બાળકો વિશે શું કહેશો? દિવ્યાંગ સ્કૂલ અને બાળકોમાં કનુભાઈ સાથે હું 22 સુધી જોડાયો છું. અનેક સંઘર્ષોમાંથી કનુભાઈ જીવન અથડાયેલા કોટારા રોડ પર પથ્થી મંદિરમાં સુતા ચિંતામણી ભાગ મહાદેવના મંદિરમાં સુઈ રહેલા બાળ, અને ઓટલે સુઈને પોતાનું જિંદગીમાં કે અરે તું મારી ચિંતાની દૂર કરતો હોય તો તને પગે લાગીને શું કરવું છે, એમ કહેતા કહેતા એમને સાંઈબાબામાં શ્રદ્ધા થઈ, સાંઈબાબાનું મિલન થયું. દરમિયાન એમને બી દરેક વિભૂતિઓ મળી બધી, અને અત્યારે વર્તમાનમાં બી એમને બધા શંકરાચાર્યો, દિવ્ય વિભૂતિઓ, દલાઈ લામા, એનો મારે હું ઉલ્લેખ કરું જેટલા ઓછા છે, એટલી બધી વિભૂતિઓ મળીને એમને આશીર્વાદથી એ પોતે જ એવું કરવાનું ક્ષેત્ર બન્યા છે, આ પાત્ર બન્યા છે. એ પાત્રને લઈને આજે વિકલાંગ સ્કૂલ શાળામાંથી એ જે હતી તેમાંથી આજે જે કક્ષાએ પહોંચી તેમાં એણે લક્ષ્યથી મારી એક યુનિવર્સિટી બનાવી છે. પછી મારે એક સંગીતના ક્લાસ ચાલુ કરવા છે, અને બધી જ ભાવનાઓ પૂરી કરી. જ્યારે મોરારી દેસાઈ એને વિદેશ મોકલ્યા, દુનિયાની વિવિધ એલિઝાબેથને મળ્યા, પણ જ્યારે બી એ પોતે જેટલા સમય આવવાને બદલે બીજા દેશોમાં જાય છે, આફ્રિકામાં જાય છે, મળે, બધાને મળે છે. અને આ પુરુષનું નિર્માણ હશે, એ પોતે તો ડિસેબલ છે, વિકલાંગ છે, એના માતા પિતાને વંદન કરું છું, એના પરિવારને વંદન કરું છું. એટલા માટે વંદન કરું છું કે આ પરિવારના વ્યક્તોએ, એના માતા પિતાએ એના સેવા કરવા માટે જે સહકાર આપ્યો, જે સહયોગ આપ્યો છે, તો તમે ન બે સકસ એને સાનુકૂળ થયા હશે તો એ આ સેવાનું કાર્ય સારી રીતે નહીં કરી શકે. અને હજુ એનું લક્ષ્ય છે કે મારા વિકલાંગને હું શબ્દ કહું તો ડિસેબલ, દે આર નોટ ડિસેબલ, દે આર ઓલવેઝ એબલ. અને એ સંકલ્પ સાથે જીવશે. માણસ વર્તમાનમાં તો છે ને, ડિસેબલ કોને કહેવો? માણસ જેની પાસે પૂરા અંગો છે ને એ બી ડિસેબલ જ છે, એ શરીર નથી મરેલો, પણ મનથી મરેલો છે ભાઈ, એ મનથી વિકલાંગ છે. આ વિકલાંગો શરીર વિકલાંગ છે, પણ મનથી સ્વસ્થ છે તે વિકલાંગ નથી. અને એ પોતાનું લક્ષ્યને પ્રાપ્ત કરશે, દુનિયા નવી દિશા આપશે, સમાજને દિશા આપશે કે વિકલાંગ શું નથી કરી શકતો. થેન્ક યુ સો મચ બાલુકાકા, દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરવા માટે આપ તમારો આભાર. આજે ચર્ચા નથી કરતો, પણ એક ભાવ પ્રવચન માટે મને જે આમંત્રણ આપ્યું, મને જે ભાવનાથી જોયો, એ બદલે હું આ સંસ્થાને, આ સંસ્થાના પરિવારના વડાઓને અને સમસ્ત સંસ્થાના નાના મોટા સૌને હું વંદન કરું છું અને આભાર માનું સૌનો. હરિઓમ. 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 ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.